હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ પરિશ્રમ સ્કૂલ આપણે સેમેસ્ટર ફર્સ્ટમાં સાત લેસનનો અભ્યાસ કરી લીધો છે આજે આપણે આ વિડીયોમાં પુનરાવર્તન બેનો અભ્યાસ કરીશું અહીંયા પ્રશ્ન નંબર એક આપેલો છે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો અહીં આપણને એક પ્રશ્ન પૂછ્યો છે ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે આપણે ચેપ્ટર નંબર ફાઈવ શરદીના પ્રતાપમાં ભણી ગયા છીએ તે એક હાસ્ય વાર્તા છે તેમાં આ પ્રશ્નનો જવાબ આપણને મળે છે કે ગળે પડવાની ટેવ શરદીની બીમારીને વધારે હોય છે તો હવે બીજો પ્રશ્ન જોઈએ નર્મદાનો શું અર્થ થાય છે તો આગળના પાઠ નર્મદા મૈયામાં આપણે શીખી ગયા છીએ કે નર્મ એટલે કે આનંદ અને દા એટલે આપનારી તેના પરથી તેનો અર્થ થાય છે નર્મદાનો અર્થ થાય છે આનંદ આપનાર ત્યાર પછીનો પ્રશ્ન છે રાધિકા કોની પાસે શું માગે છે તો આપણે અલગ દલગ કાવ્યમાં જોઈ ગયા છીએ કે રાધિકાનો હાર તૂટી જાય છે બધા મોતી મળી જાય છે પણ એક મોતી મળતું નથી તે મોતી લેવા માટે તે કાના પાસે જાય છે અને કનૈયાને પૂછે છે કે મારું મોતી ક્યાં ગયું આ રીતે આપણે આનો જવાબ લખીશું કે રાધા શ્રી કૃષ્ણ પાસે પોતાના હારનું ખોવાયેલું મોતી માગે છે હવે આગળ પ્રશ્ન નંબર બે છે નર્મદા નદી વિશે પાંચ વાક્યો લખો અહીં મેં ખૂબ જ સરળ વાક્યો આપેલા છે તમને યાદ રાખવામાં સરળ પડે તે જોઈએ તો આપણે તેનો ઉત્તર જોઈએ નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક સરોવરમાંથી નીકળે છે નર્મદા ભારતના બે ભાગ પાડે છે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત સોને આનંદ અને સુખ આપનારી નર્મદા નદી ભરૂચ આગળ સાગરને મળે છે નર્મદાના પાણી ગુજરાતની પ્રજાની સમૃદ્ધિ વધારશે તેથી તેને ગુજરાતની જીવાદોરી કહી છે તમનો ત્રીજો પ્રશ્ન છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો તમને ખબર જ છે સ્ટુડન્ટ્સ કે સમાનાર્થી એટલે સરખા અર્થવાળા તેના જેવા જ અર્થવાળા શબ્દો પહેલું છે ખબર તેનું સમાનાર્થી શબ્દ થાય છે સમાચાર બીજો શબ્દ છે તસ્દી તેનું સમાનાર્થી શબ્દ થશે તકલીફ આપણે બોલીએ છીએ ને કે તસ્દી તે તસ્દી શું કામ લીધી તે તકલીફ શું એને ઉઠાવી હવે ત્રીજું છે શિલા શિલાનો સમાનાર્થી શબ્દ થશે પથ્થર અને કિનારો એટલે તટ લાભનો સમાન અર્થ વાળો શબ્દ થશે ફાયદો અને પર્વત એટલે એનો સમાન અર્થ વાળો શબ્દ થશે ડુંગર હવે આગળનો પ્રશ્ન છે કોષ યોગ્ય શબ્દ પસંદ કરીને લખો અહિયાં કોન્સમાં બે શબ્દ આપેલા છે તેમાંથી આપણે એક યોગ્ય શબ્દ લઈ અને અહીંયા ખાલી જગ્યા પૂરીને સેન્ટેન્સ પૂરું કરવાનું છે પહેલું સેન્ટેન્સ છે ખાલી જગ્યાના રંગોમાં તું રમી રહ્યો રડિયાત હવે કોન્સમાં બે શબ્દ આપેલા છે એ ધનુષ્ય અને મેધ ધનુષ્ય તો અહીંયા યોગ્ય શબ્દ કયો થશે ધનુષ્ય હવે બીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા નગરમાં એક મોચી રહેતો હતો કાશી કે કાશી હવે અહીંયા યોગ્ય શબ્દ થશે કાશી એટલે કે આજે સેકન્ડ કાશી આપ્યું છે તે હવે ત્રીજું થાસ સેન્ટેન્સ બનશે લાવને જરા મોચીને ત્યાં ખાલી જગ્યા મારું આંટો અને આટો અહીંયા જે બિંદીવાળો આંટો છે તે જવાબમાં આવશે એટલે લાવને જરા મોચીને ત્યાં આંટો મારો ફોર નંબરમાં છે મારે સજ્જનને અમુક કામને અંગે ખાલી જગ્યા જવાનું હતું મરવા કે મળવા મરવા તો ન જ હોય એટલે એનો અર્થ બનશે મળવા મારે સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું ગળ પાંચમો ક્વેશ્ચન છે કોન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો પહેલું છે રસ્તા વચ્ચે ખાલી જગ્યા પડ્યો હતો કોન્સમાં આપણને બે શબ્દ આપેલા છે પથ્થર અને પથ્થર તો એમાં પથ્થર એ સાચો શબ્દ થશે હવે સેકન્ડ નંબરમાં છે સવારે મેં ખાલી જગ્યા કર્યો હતો તો નાસ્તો કે નાસ તો તો નાસ્તો પહેલો શબ્દ છે તે અહીંયા યોગ્ય થશે હવે ત્રીજું સેન્ટેન્સ છે મારો જીવ ખાલી જગ્યા થઈ ગયો હવે કોશમાં આપેલું છે અધર અને અધર તો અહીંયા પહેલો શબ્દ છે અધર તે સાચું બનશે ચોથા નંબરમાં છે સૂર્ય એ ઉર્જાનો અખૂટ ખાલી જગ્યા છે કોશમાં આપેલું છે શ્રોત અને શ્રોત્ર તો અહીંયા શ્રોત્ર શબ્દ સાચો બનશે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે નીચેના વાક્યમાં સંઘના નીચે લીટી દોરો અહીંયા એક સેન્ટેન્સ આપેલું છે તેમાંથી જે સંઘના શબ્દ છે તેની નીચે અંડરલાઈન કરવાની છે પહેલું સેન્ટેન્સ જોઈએ મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું તો આ સેન્ટેન્સમાં સજ્જન છે તે સંઘના શબ્દ છે તેથી આપણે સજ્જન શબ્દની નીચે અંડરલાઈન કરવાની રહેશે હવે બીજું ક્વેશ્ચન છે ગુજરાતની પૂર્વે મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે આ સેન્ટેન્સમાં સંઘના શબ્દ બે આપેલા છે એક સંઘના શબ્દ છે ગુજરાત અને બીજો સંઘના શબ્દ છે રાજ્ય તેથી આપણે તે બે શબ્દની નીચે અંડરલાઈન કરવાની ત્રીજું સેન્ટેન્સ છે નર્મદા બેટમાં કબીર વડ આવેલું છે આ સેન્ટેન્સમાં સ્ટુડન્ટ ત્રણ સંઘના શબ્દ આપેલા છે તે છે નર્મદા બેટ અને કબીરવડ હવે આગળનો ક્વેશ્ચન છે નીચે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરો પહેલાં જે રૂઢિપ્રયોગ આપેલો છે તેનો અર્થ આપવાનો છે અને પછી એનું વાક્ય બનાવવાનું છે પહેલું જોઈએ કિંમત કરવી એટલે તેનો અર્થ થશે માપ કાઢી લેવું અને તેનું વાક્ય આપણે બનાવશું હીરો હાથમાં લેતા જ ઝવેરીએ કિંમત કરી લીધી હવે બીજું રૂઢિપ્રયોગ છે નિશાસો નાખવો તેનો અર્થ થશે દુઃખ કે નાસી પાસ થવાનો ભાવ પ્રગટ કરવો અને તેનું વાક્ય આપણે બનાવશું છેલ્લા પ્રયત્નમાં પણ નિષ્ફળ જતા રવિએ નિશાસો નાખ્યો હવે ત્રીજું રૂઢિપ્રયોગ છે ઉર તણાવું એટલે તેનો અર્થ થશે દિલ ખેંચાવું અને તેનું વાક્ય બનશે શ્રી કૃષ્ણ તરફ રાધાનું ઊર તણાવવા લાગ્યું હવે ફોર નંબર છે સ્વપ્ન ફળવું એટલે ઈચ્છા પૂરી થવી અને તેનું વાક્ય બનાવીએ દીકરો ડોક્ટર થતાં મોહનલાલનું સ્વપ્ન ફળ્યું હવે આગળ ક્વેશ્ચન નંબર એટમાં છે નીચેના દરેક વિરામ ચિહ્નોનો ઉપયોગ થતો હોય તેવા બબ્બે વાક્યો લખો પ્રશ્ન નંબર આઠમાં આપણને વિરામચિહ્નો વિશે પૂછ્યું છે આપણે વિરામ ચિહ્નો વિશે તો શીખી જ ગયા છીએ પહેલું પૂર્ણ વિરામના આપણે બે સેન્ટેન્સ બનાવવાના છે આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે પૂર્ણ વિરામ કઈ જગ્યાએ વપરાય છે પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા માટે થાય છે કોઈ પણ સેન્ટેન્સને અર્થપૂર્ણ વાક્ય જ્યારે પૂરું કરવાનું હોય ત્યારે આપણે ખાસ કરીને પૂર્ણ વિરામ મૂકીએ છીએ અને પૂર્ણ વિરામનો બીજો ઉપયોગ આપણે શબ્દોને ટૂંકમાં લખવા માટે પણ થાય છે એક્ઝામ્પલમાં કે લિખિતન છે તો આપણે લી લખી અને પૂર્ણ વિરામ મૂકીને તેનું ટૂંકું રૂપ બનાવીએ છીએ તેવી રીતે ચિરંજીવીનું આપણે ચી પછી પૂર્ણ વિરામ મૂકીને તેનું ટૂંકું રૂપ બનાવી દઈએ છીએ તો આ જગ્યાએ પણ પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે હવે આપણે તેના બે સેન્ટેન્સ જોઈએ પહેલું સેન્ટેન્સ છે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો અને ત્યાર પછી પૂર્ણ વિરામ મૂકી દીધું છે સેન્ટેન્સ પૂરું થઈ ગયું છે હવે બીજું સેન્ટેન્સ આપણે બનાવીએ મનને તૈયાર રાખજો હવે આગળ બીજું વિરામચિહ્ન છે અલ્પવિરામ તો અલ્પવિરામનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરીએ છીએ અલ્પવિરામનો ઉપયોગ સંબોધન કરવા બે કે વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે અલ્પવિરામને અટક સ્થાન પણ કહેવામાં આવે છે જેમ કે આપણે અહીંયા બે સેન્ટેન્સ એના બનાવીએ પહેલું સેન્ટેન્સ છે તે સમજી ગયા પછી અલ્પવિરામ મોચી સાચુકડો છે પછી અલ્પ વિરામ ખરેખરો ભગત છે અલ્પવિરામ કદી જૂઠું બોલતો નથી તો અહીંયા દીર્ઘ વાક્ય છે તેને આપણે અટકી અને વચ્ચે વચ્ચે અટકવાની આપણને જ્યાં જરૂર પડે છે ત્યાં આપણે વિરામનો ઉપયોગ કરેલો છે અને બીજું સેન્ટેન્સ જરાક ઊભા રહો મહારાજ હું સામેની દુકાનેથી પૈસા લઈ આવું તો અહીંયા મહારાજ પછી વિરામ મૂકેલું છે કારણ કે મહારાજને સંબોધન કરેલું છે તો સંબોધન કરવા માટે માટે પણ આપણે અલ્પ વિરામનો ઉપયોગ કરી શકીએ છીએ હવે ત્રીજું છે વિરામચિહ્ન પ્રશ્નચિહ્ન પ્રશ્નચિહ્ન વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્નચિહ્ન મૂકવામાં આવે છે જેથી વાચક ભાવક તે પ્રશ્ન વાક્ય છે તેમ સમજી શકશે ક્યાં કેમ કેવું શા માટે કઈ કોણ કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે હવે આપણે તેના સેન્ટેન્સ બનાવીએ મુસાફરી કેટલી લાંબી છે ખબર છે હવે બીજું સેન્ટેન્સ બનાવશું વારું કોફી લેશો હવે ત્યાર પછીનો ચોથું વિરામચિહ્ન છે ઉદ્ગાર ચિહ્ન ઉદ્ગાર ની નિશાની અહીંયા બતાવેલી છે ઉદ્ગાર ચિહ્ન કઈ જગ્યાએ વપરાય છે આશ્ચર્ય પીડા ધિકાર હર્ષ પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે અને ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે જેમ કે એક એક્ઝામ્પલ જુઓ તું તો બહુ બહાદુર સસલી જોઈને ભાગ્યો હવે આપણે તેના બે સેન્ટેન્સ બનાવીએ પહેલું સેન્ટેન્સ બનશે મનુષ્યએ કેવો ભગીરથ પ્રયત્ન કર્યો છે નમામી દેવી નર્મદે અહીંયા આ પ્રશંસાનો ભાવ રહેલો છે હવે બીજું સેન્ટેન્સ જોઈએ ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે અહીંયા હર્ષની લાગણી બતાવાય છે ત્યાર પછીનો નવમો ક્વેશ્ચન છે નીચેના આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં લખો શબ્દ બધા જ ત્ર ઉપરથી આપેલા છે ત્રાડ ત્રીજુ ત્રેવડ ત્રાસુ અને ત્રિકોણ તો આપણે અહીંયા કક્કાથી નહી લઈએ પરંતુ ઉપયોગ કરીશું માટે સર્વપ્રથમ આપણે વાળું એકેય નથી ત્યાર પછી કાના વાળું ત્રાળ છે તેથી પહેલું આવશે ત્રાળ અને ત્યાર પછી બીજું પણ કા વાળું છે કાના વાળું છે એના માથે બિંદી છે તેથી બીજો શબ્દ આવશે ત્રાસુ અને ત્યાર પછી ક કા પછી ઉ હસ્વ છે એટલે ત્રિકોણ આવશે અને ત્યાર પછી દીર્ઘ એટલે કે ત્રીજું આવશે અને છેલ્લે લાસ્ટ બચેલ તેવડ આવશે આ રીતે આપણે આ શબ્દોનો કક્કાવારી પ્રમાણે ગોઠવીએ તો પહેલા ત્રાળ ત્રાસુ ત્રિકોણ ત્રીજું અને લાસ્ટમાં ત્રેવડ આવે તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે આપણું પુનરાવર્તન બે પૂરું કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે સેકન્ડ સેમના ચેપ્ટરોનો અભ્યાસ કરીશું Okay, thank you so much.